ધોરણ 10 દાખલા નંબર 8 વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે। મધ્યક શોધવા માટે આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે એટલે સૌપ્રથમ આપણે વર્ગ લખી દે અને આવૃત્તિ એટલે કે FI પણ લખી દે 0 થી 6 ત્યાર પછી 6 થી 10 જો આવૃત્તિમાં વધારો ઘટાડો છે અહીંયા 6 છે તો અહીંયા 4 છે અહીંયા 10 થી 14 છે અહીંયા 14 થી 20 છે પાછું 6 આવી ગઈ 20 થી 28 એટલે અહીંયા 8 વર્ગ લંબાઈ છે 28 થી 38 એટલે અહીંયા 10 વર્ગ લંબાઈ છે અને 38 થી 40 એટલે અહીંયા વર્ગ લંબાઈ ફક્ત 2 જ છે। વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે કેટલો દાખલો કરવાનો છે એના માટેનો દાખલો છે। આપણે પહેલા જે છે બધું ઉતારી લઈએ ઓકે। ચલો આવું જ્યારે હોય ત્યારે તમારે FI XI ની રીત જ કરવાની, પેલી રીત કરવાની જ નહીં, અહીંયા XI આવી જાય। XI કેવી રીતના છે, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3, આ બંનેનો સરવાળો 16 થાય 16 ભાગ્યા 2 એટલે 8, આ બંનેનો સરવાળો 28 થાય 28 ભાગ્યા 2 એટલે 28 સોરી આ બેનો સરવાળો 24 થાય 24 ભાગ્યા 2 એટલે 12, આ બંનેનો સરવાળો 34 થાય 34 ભાગ્યા 2 એટલે 17, આ બંનેનો સરવાળો 48 થાય 48 ભાગ્યા 2 એટલે 24, આ બંનેનો સરવાળો 28 અને 38 આમાં ઉમેરીએ આપણે 8 તો કેટલા 36 36 66 થાય 66 માં ભાગ્યા 2 કરીએ તો 33 આવે, આ બંનેનો સરવાળો કરીએ તો 78 થાય અને ભાગ્ય 2 કરે તો 39 આવે ઓકે। હવે આપણે ડાયરેક્ટ FI XI કરવાનું છે એટલે બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે એકદમ ઇઝી। જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ને ત્યારે આપણે ગુણાકાર કરી દેવા, વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે 11 43 થાય, 10 8 80 થાય, 12 7 84 થાય, 17 2 34 અને બીજા 34 એટલે 68 થાય, 24 2 48 48 ને બીજા 48 એટલે 96 થાય, 33 40 99 અને 39 139 ઓકે। ચલો હવે સરવાળા કરવાનો, 3 4 7 7 8 15 15 6 21 21 9 30 30 9 39 9 વડી આવી 3 3 6 6 14 14 22 22 6 28 28 9 37 37 9 46 46 3 49 એટલે આપણો જવાબ આવે 499। આ 499 આવે પછી તો એકદમ ઇઝી થઈ જાય। આપણે એક્સ બાર બરાબર એકદમ જ સરળ રીત છે, સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI લખો તો પણ ચાલે અને N લખો તો પણ ચાલે, એ આપણી પાસે છે અહીંયા જોઈ રહ્યા। 11 11 ને 10 21 21 ને 28 28 ને 4 32 32 ને 4 36 36 ને 3 39 ને 40 છે એટલે અહીંયા લખી દે 40। તો આપણે શું કહેવાનું છે, 499 ભાગ્યા 40 કરવાના છે અને 499 ભાગ્યા 40 કરીને જે જવાબ આવે તે લખી દેવાનું। કેવી રીતના કહેવાનું, અહીં સાઈડ પર લખીએ 499 ભાગ્યા 40, 40 41 કેટલા વધે 9, હવે ભાગની ચાલી એટલે ઉપરના 9 ઉતાડીએ એટલે ઉપર આવે, આ જે 9 ઉતાર્યા હવે આપણે કરીએ 40 2 80, હવે 9 પાછા નીચે ઉતાર્યા હવે ભાગની ચાલે એટલે પાછું ઉપર કંઈ નથી એટલે 0 મૂકે તો ઉપર પોઈન્ટ આવે ઓકે। 40 41 40 2 પાછા આવવાના એટલે 40 2 એટલે આપણે પાછા કેટલા કરીએ 2, જો અહીંયા 12 તો આવી ગયા અહીંયા કેટલા આવ્યા 40 ને 4 9 અહીંયા 9 ઉતાર્યા એટલે 40 2 80 80 19 વધ્યા, કેટલા વધ્યા 19, હવે 190 આવ્યા, 190 આવે એટલે 40નો ઘડિયો બોલવાનો 40 40 40 40 કર્યા કરવાનું એટલે કેટલા આવે 40 × 4 કરીએ તો 160 આવે, 40 × 4 કરીએ તો કેટલા આવે 160 એટલે અહીંયા આવે 4 અને અહીંયા આવે 160। 30 વધ્યા ફરીથી 0 ઉતાર્યો, હવે 40 × કેટલા કરવાના 40 × 7 કરીએ તો 280 આવે એટલે અહીં લખવાના 280 એટલે 20 વધે। હવે અહીંથી આ ચાલ્યા જ કરવાનું છે, હવે આગળ કરવા જાય તો 40 × 200 છે 40 50 200 થઈ જાય એટલે 5 એટલે આપણો જવાબ કેટલો આવે, આ જે જવાબ છે એ જવાબ હું અહીંયા નીચે લખું છું 12.47 5, પણ જો બે જ આંકડા લખવું હોય તો બે જ આંકડામાં આવે 12.47 અથવા 12.48 જે લખો એ બંને સાચું જ છે એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી થઈ જાય।